ધોરણ ના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે અને શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લાનું પરિણામ છોતેર પોઈન્ટ સિત્તેર ટકા આવ્યું છે જેમાં જિલ્લામાં એ વન ગ્રેડમાં દસ તેમજ બી વન ગ્રેડમાં આઠસો એકવીસ તેમજ બી ગ્રેડમાં તેરસો પાંત્રીસ તેમજ સી ગ્રેડમાં પંદરસો ઓગણસાઠ સી ટુ ગ્રેડમાં સાતસો પચાસ ડી ગ્રેડમાં સત્તાવન અને ઈ વન ગ્રેડમાં એક વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે ત્યારે હળવદમાંથી એકમાત્ર ન્યૂ એરા સાયન્સ એકેડેમીનો વિદ્યાર્થી પટેલ જય જે નવ્વાણું પોઈન્ટ ઇઠ્યાસી ટકાથી પાસ થયો છે જયના પિતા ખેતી કરે છે પટેલ જયે એ ગ્રેડ મેળવી પોતાના પિતાનું અને શાળાનું નામ રોશન કર્યું છે તે ભવિષ્યમાં સી એ બનવા માગે છે જ્યારે બીજા નંબરના વિવેકાનંદ વિદ્યાલયની ભટ્ટ પ્રેરણા હરેશભાઈએ નવ્વાણું પોઈન્ટ છોતેર ટકા મેળવ્યા છે મહર્ષિ ગુરુકુલના આંદોદરિયા કૌશિકે નવ્વાણું પોઈન્ટ પંચોતેર ટકા મેળવી ત્રીજો નંબર હાસિલ કર્યો છે મંગલમ વિદ્યાલયનો વિદ્યાર્થી પટેલ ઓમ જે નવ્વાણું પોઈન્ટ પંચોતેર ટકા મેળવી સ્કૂલ અને પરિણામ પરિવારનું નામ રોશન કર્યું છે આ તકે શાળા સંચાલકો ન્યુએરા સ્કૂલના મહેશભાઈ પઢિયાર તેમજ વિજયભાઈ અમૃતિયા વિવેકાનંદના પ્રદીપભાઈ રાહુલભાઈ પટેલ મહર્ષિના એમડી રજનીભાઈ સંઘાણી મંગલમ વિદ્યાલયના અશોકભાઈ પટેલ વગેરે પોતાના સ્કૂલના આચાર્યો દ્વારા ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓએ શુભેચ્છા પાઠવી હતી ધોરણ બાર સાયન્સ સામાન્ય પ્રવાહનું ગુજરાત સરકાર દ્વારા રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેની અંદર અમારો વિદ્યાર્થી પટેલ જય એ વન ગ્રેડ સાથે હળવદ ધાંગધ્રા તાલુકા પ્રથમ રહી શાળા પરિવાર એના માતા પિતા અને સમક્ષ હળવદનું એક ગૌરવ વધારેલ છે જે બદલ અમે ગૌરવવીન થયા છે જે અમારા શાળા પરિવારમાં જે પટેલ જય છે એને પહેલેથી જ સી એ બનવાનું સપનું લઈ અને ધોરણ અગિયારની અંદર એડમિશન લીધું હતું અને તેની મહેનત શિક્ષકોની મહેનત થકી તેના તે શ્રેષ્ઠ રિઝલ્ટ સુધી તે પહોંચી શક્યો છે આ ઉપરાંત નાઇન્ટી એફ પીઆરવાળા પણ આઠ વિદ્યાર્થીઓ નાઇન્ટી એફ પીઆર લઈ અને તે પણ સીએની તૈયારી આગળના ભવિષ્યની અંદર કરવાના છે હું અહીં ધોરણ અગિયારમાંથી અહીંયા પ્રવેશ લીધો હતો ધોરણ અગિયારમાંથી અહીંયા વિવેકાનંદ સાયન્સ એકેડમીમાં પ્રવેશ લીધો હતો અહીંયા આવ્યો ત્યાંથી જ મને અહીંયાના શિક્ષકો પ્રત્યેથી ખૂબ પ્રેમ મળ્યો હતો મને અહીંયા જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ નવું નવું શીખવા મળ્યું નવું નવું જાણવા મળ્યું તે રીતે હું મારી રીતે મહેનત કરતો ગયો અને અત્યારે મેં મારો ગોલ અચીવ કરી લીધો છે મારે અત્યારથી તે સીએની તૈયારી છે અને મારે સીએ બનવાનું એક સપનું છે તે પૂરું કરવું હતું તેથી જ હું અહીંયા આવ્યો હતો અહીંયાના શિક્ષકો પ્રત્યેથી મને ખૂબ ઘણું બધું જાણવા મળ્યું છે ઘણું બધું શીખવા મળ્યું છે ઘણા બધા સંસ્કારો પણ મળ્યા છે તે બદલ હું તેમનો આભાર માનું છું હું મારા મમ્મી પપ્પાનો પણ આભાર માનું છું કે જેમને મને અહીંયા સુધી પહોંચાડ્યો સૌ વિવેકાનંદ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજ ધોરણ બાર કોમર્સનું રિઝલ્ટ આવ્યું અને મારું રિઝલ્ટ ખૂબ જ સરસ આવ્યું મારે નવાણું પણ છોતેર પીઆર આવ્યા એ બદલ હું શાળાને અભિનંદન પાઠવું છું આ રિઝલ્ટ આવવા પાછળ મારા સર અને મારા મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ હતો મને અને એમને રાત દિવસ અમને મહેનત કરાવી જેથી હું આટલું સારું પરિણામ લાવી શકી મારા પપ્પાનું સપનું છે કે હું ઓફિસર અને એમનું સપનું જરૂર સાકાર કરીશ પણ બહુ સારું આવ્યું છે એમાં ભટ્ટ પ્રેરણા છે એ હળવદ તાલુકાની અંદર દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થયેલ છે નવ્વાણું પોઈન્ટ છોતેર પીઆર સાથે હળવદ તાલુકા સેકન્ડ છે અમારી શાળા છે નબળા વિદ્યાર્થીઓ તેમજ હોશિયાર વિદ્યાર્થીઓ બંનેને એક સાથે રાખી અને મહેનત કરાવે છે અને અત્યારથી જીપીએસસી યુપીએસસી ક્લાર્ક એવી બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ અમે કરાવીએ છીએ અને આ બધા જ વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ મયુર રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હળવાદ